अंदर गणित विषय में आप प्रकरण एक क्या जवु एम पाना नंबर एक आप समझी गया एट्ले कि वस्तुओं ने अपने ऊपर थी सामे थी कि बाजुए थी जोए तो ये वस्तु अपन ने केवी देखाय ए आपणे आगला पीरियड में सीखी गया बराबर छे। हवे आपणे पाना नंबर बे पाछळ फेरवशुं बराबर छे। पाना नंबर बे तमे जोशो तो पाना नंबर बे में बधा बुक खोलशो चोपड़ी अने एने अंदर पाना नंबर बे काढो पे एमां अहींया लखेलुं छे एक बिलाड़ी वर्गखंडमां डोक्यू करे छे शिक्षक क्यां छे ते शोधवामां तमे तेने मदद करशो। હવે અહીં ચિત્ર આપેલું છે જુઓ અને બિલાડી અહીંયા દેખાય છે। હવે બિલાડી વર્ગખંડમાં ડોક્યું કરે છે અને એણે બિલાડીએ કોને શોધવા છે શિક્ષકને કોને શિક્ષકને તો શિક્ષક અહીંયા છે છે ને અહીંયા દેખાય છે જુઓ અહીંયા ટેબલ ખુરશી પડી છે આ બધા વિદ્યાર્થીઓ બેઠા છે બરાબર છે। તો ચાલો હવે આગળ આપણે જોઈશું બ અહીં કેટલાક ચિત્રો આપેલા છે વસ્તુઓને વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો। હવે અહીંયા ચિત્ર આપેલા છે જુઓ આપેલા છે હવે આ ચિત્ર તમે જોશો તો આવું ચિત્ર આપણે ઉપરથી જોઈએ તો દેખાય સીડીનું ચિત્ર છે દાદર સીડી બરાબર છે। તો આ સીડીને આપણે ક્યાંથી જોશું તો આપણને આ સીડી આવી દેખાય આવી આકાર આવો દેખાય ઉપરથી જોશું તો સામેથી જોઈશું તો કે બાજુએથી જોશું તો અહીંયા આવશે આ સીડીનું ચિત્ર જે છે એ બાજુએથી જોવામાં આવેલું છે ક્યાંથી જોવામાં આવેલું છે બાજુએથી તો તમારે પણ અહીંયા બાજુએથી લખવાનું છે। ચલો બીજા નંબરનું ચિત્ર જુઓ હવે આ પણ સીડી જ છે દાદર હવે આ ચિત્ર આવું છે સીડીનું તો એ ક્યાંથી જોવામાં આવ્યું હશે ઉપરથી સામેથી કે બાજુએથી તો આ ચિત્ર જે આપેલું છે એ ચિત્ર સામેથી જોવામાં આવેલું છે સામેથી આપણે દાદર જોઈએ સામેથી આપણે દાદર જોઈએ તો આપણને આવો દેખાય સીડી દેખાય ને સામેથી સામેથી। ચલો હવે અહીંયા આપેલું છે ટેબલ હવે ટેબલનું ચિત્ર આવું લંબચોરસ બોક્સ જેવું દેખાય છે જુઓ તેને ક્યાંથી જોયું હશે તો આવી દેખાયું હશે ઉપર સામે કે બાજુએથી બોલો આમાં ઉપરથી જોવામાં આવેલું છે ક્યાંથી જોવામાં આવેલું છે ઉપરથી ક્યાંથી ઉપરથી બરાબર છે। ચલો આગળ હવે ખુરશી શેનું ચિત્ર છે ખુરશીનું તો ખુરશી ક્યાંથી જોવામાં આવી છે સામેથી બાજુએથી ઉપરથી ત્રણ વિકલ્પો છે આપણી પાસે તો આ ખુરશીનું ખુરશી જે છે એ બાજુએથી જોવામાં આવી છે। હવે અહીં પેન્સિલનું ચિત્ર આપેલું છે હવે પેન્સિલ આવી દેખાય આવી ક્યારે દેખાય પેન્સિલ તો આપણે એને બાજુએથી જોઈએ તો આવી દેખાય ઉપરથી જોઈએ તો કે સામેથી તો તમે પેન્સિલ લઈને જોશો તો તમને ખ્યાલ આવશે કે પેન્સિલ આપણને આવી ઉપરથી આપણે જોઈએ ઉપરથી તો આપણને આવું ચિત્ર પેન્સિલનું દેખાય ખ્યાલ આવી ગયો। ચલો આગળ બસનું ચિત્ર આપેલું છે શેનું ચિત્ર આપેલું છે બસ તો હવે બસ રસ્તા પરથી આમ ચાલી જતી હોય અને આપણે ક્યાંક ઊભા હોઈશું અને આવું ચિત્ર આપણને ક્યારે દેખાય સામે ઊભા હોઈએ તો બાજુએ કે ઉપરથી તો આપણને ખ્યાલ આવશે કે આપણને બસનું આવું ચિત્ર બાજુએથી દેખાશે સામેથી આપણે જોવા જઈએ તો આપણને આટલો આ કાચનો ભાગ આટલો દેખાય ઉપરથી જોઈએ તો ઉપર બસનું ખાલી છાપરું દેખાય આપણને તો આ જોવામાં ક્યાંથી આવ્યું છે બાજુએથી તો તમારે પણ આવી રીતે આ બોક્સની અંદર લખવાનું છે। હવે ખ્યાલ આવી ગયો ને તમને ચિત્ર જોઈને તરત ખ્યાલ આવશે કે તમે આ ચિત્ર ક્યાંથી જોયું છે। ચલો આગળ કો કેટલીક વસ્તુઓના મથાળાના ચિત્રો દોરો અને તમારા મિત્રોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહો।
હવે મેં અહીં ત્રણ ચિત્રો દોરેલા છે. આ જે બોક્સ આખું બ્લુ કલરનું આપેલું છે એના મેં ત્રણ ભાગ કર્યા છે. આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. તમારે પણ આવી રીતે વચ્ચેથી માપપટ્ટી લઈને આવી રીતે ત્રણ ખાના બનાવી દેવાના, બરાબર છે. હવે મેં તમને સમજાવવા માટે મેં અહીંયા એક ચિત્ર દોરેલું છે. જુઓ, વજન્યું નામ પણ મેં લખ્યું છે, વજન્યું. હવે વજન્યું બરાબર છે ને, મથાળાના ચિત્રો દોરવાના છે, એટલે ઉપરનું ચિત્ર. હવે વજન્યું આપણે તમે દુકાને, કરિયાણાની દુકાનમાં ને એમ જાઓ તો તમે આવા વજનિયા જોઈ આવશો. તો આ વજનિયાને આપણે ઉપરથી જોઈએ તો આવું દેખાય આપણને, આવું. અને ઉપર જે 2 કિલોગ્રામ લખેલું છે આવું દેખાય આપણને. મથાળાનું ચિત્ર છે, ઉપરથી જોવામાં આવેલું, બરાબર છે. ચલો બીજા નંબરનું છે, મેં અહીંયા ગોળ ટેબલ દોરેલું છે. શું દોરેલું છે? કોઈ પણ ગોળ વસ્તુ હોય એને આપણે ઉપરથી જોઈએ તો આપણને ગોળ જ આવી દેખાશે. ટેબલ હોય કે ગોળ કાંઈ સિક્કો હોય તો આપણને આવું દેખાય ઉપરનું, બરાબર છે. ચલો પલંગ, પલંગ પણ આપણે ઉપરથી એનું મથાળું ઉપરનું જ ખાલી જોઈએ તો ઉપરથી આપણને ભાગ આવો દેખાશે, બરાબર છે. આવી રીતે હવે તમારે પણ મેં અહીંયા વજન્યું, ગોળ ટેબલ અને પલંગ દોર્યું છે. તમારે કોઈક નવું, નવા ચિત્રો લઈને, નવા વસ્તુઓ લઈને એનું મથાળાનું એટલે ઉપરથી જોઈએ તો આપણને કેવું દેખાય એ આપણે દોરવાનું છે. તમે આ દોરો તો પણ ચાલશે, અને બીજા કોઈ નવા તમારે ચિત્ર દોરવા હોય તો પણ ચાલશે. પાના નંબર આગળ એકની અંદર ધીરજે મોટર કાર ઉપરથી જોઈ હતી, અગાસી પરથી, તો કેવી દેખાતી હતી? મોટા બોક્સની અંદર નાનું બોક્સ મૂક્યું હોય એવું દેખાતી હતી ને. તો એવી રીતે કોઈ તમે નવું ચિત્ર લઈ શકો, નવી વસ્તુ લો અને એને તમે ઉપરથી જોઈને તમને કેવી દેખાય એનું અનુમાન કરીને તમે ચિત્ર દોરી શકો, બરાબર છે. પણ તમને ખ્યાલ આવે એના માટે મેં આવા ત્રણ ચિત્રો દોર્યા છે. તમારે આ જ દોરવા હોય તો પણ ચાલશે, અને નવા દોરવા હોય તો પણ ચાલશે, બરાબર છે. ચલો હવે આપણે પાના નંબર જોશું, 3. કયું? 3. હવે 3માં રંગોળી. તમે ક્યારેય રંગોળી બનાવી છે? તો આપણે તો દિવાળી આવે એટલે રંગોળી તો બનાવીએ જ. અને ક્યારેક તમે નોટની અંદર ફ્રી ટાઈમમાં પણ તમે ક્યારેક ચિત્ર રંગોળી બનાવતા હશો. મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત, ભાત એટલે પેટર્ન, બનાવે છે. હું મીનાક્ષી છું. હવે મીનાક્ષી શું કહે છે? હું તમિલનાડુની વતની છું. અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ. ટપકાઓનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે. જુઓ, મીનાક્ષીએ ટપકાનો ઉપયોગ કર્યો છે. હવે એને ટપકા કેટલા કર્યા હશે? અહીંથી 1, 2, 3 અને આ 4. અહીંયા વચ્ચે પણ એક આવ્યું હશે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આવી રીતે 5 આડા અને ઊભા 1, 2, 3. એવી રીતે એણે ટપકાનો ઉપયોગ કરીને આ સરખા અંતરે તમે ટપકા દોરો. ટપકા આવી રીતે આમ સરખા અંતરે ટપકા કરતા જાઓ, પછી ટપકાનો ઉપયોગ કરીને આવી રીતે રંગોળી બને. જો આવા ચિત્રોને ટપકાનો ઉપયોગ કરીને એણે રંગોળી બનાવી છે. ચલો હવે આપણે નીચે આપણે રંગોળી બનાવવાની છે. ભાત પેટર્ન બનાવવા માટે નીચે આપેલ ટપકાઓનો ઉપયોગ તમે કરી શકશો. 2 નમૂના અહીં દોરેલા છે. જુઓ, અહીંયા 2 ટપકા આપેલા છે. જુઓ સરખા અંતરે આવી રીતે ટપકા આપેલા છે, અને ઊભા પણ સરખા અંતરે. આ જેટલું અંતર છે એટલું અંતર અહીંયા ઊભું પણ આટલું અંતર હોઈ શકે, બરાબર છે. એટલે આમ તમે 4 ટપકાને આવી રીતે જોડો તો એ ચોરસ બની જશે, કારણ કે ચોરસની ચારેય બાજુની લંબાઈ સરખી હોય ને, તો એકદમ સરખું આવ્યું છે. સરખા અંતરે જોવા જોઈએ ટપકા. હવે 1 ટપકું તમારો અહીંયા હોય ને બીજું ટપકું અહીંયા હોય અહીંયા, તો બરાબર ચિત્ર આવશે નહીં. એટલા માટે સરખા અંતર ટપકા દોરવા પડે. હવે અહીંયા ટપકાનો ઉપયોગ કરીને આ એક પેટર્ન બનાવી છે અને બીજી આ રંગોળી. તો હવે બાજુમાં જે બ્લુ કલરનું બોક્સ છે ને, એમાં આપણે જાતે 2 નમૂના દોરો કે 3 દોરો જેટલા સમય એટલા. અહીંયા મેં તમારે જાણ ખાતર તમને શીખવા મળે એટલા માટે મેં અહીંયા દોરેલા છે. જુઓ,
તો મેં કેટલી લાઈનનો ઉપયોગ કરેલો છે ઊભી? આ એક, બે અને આ ત્રણ લાઈન. હવે મેં સૌપ્રથમ શું કર્યું? સૌપ્રથમ તમે આવી રીતે આ બોક્સ એક, બે, ત્રણ, ચાર, ચાર બોક્સ માપપટ્ટી મૂકીને, આવી રીતે તમે માપપટ્ટી મૂકીને આ ચાર ટપકા બીજા નંબરનો ટપકો, અહીંથી આ આ ચાર ટપકા, ત્યારબાદ આ ત્રણ ટપકા અને આ ચાર ટપકા આવી રીતે, ત્યાર પછી આ ત્રણ ટપકા આવી રીતે તમે કરો એટલે એક તમારું લંબચોરસ બોક્સ બનશે. ત્યારબાદ ત્રિકોણ ત્રિકોણાકાર અહીંથી આપણે લેવાનું, આ જોડી દેવાનું આવી રીતે, આમ, પછી આમ. થઈ ગયું? ચલો, આ ત્રિકોણાકારનું થઈ ગયું ઉપર. હવે આ વચ્ચેની ભાગ, તો વચ્ચે આપણે આ ત્રણ ટપકા જોડશું, ત્યારબાદ આ ત્રણ ટપકા, આ તો દોરેલું જ છે. હવે આ વચ્ચેનું આવી રીતે કરતા જવાનું, આમ આમ ત્રિકોણ, આવી રીતે આવી રીતે, આ બની જાય. આવી રીતે ટપકાનો ઉપયોગ કરીને આપણે જાત જાતની રંગોળીઓ બનાવી શકીએ. અહીંયા મેં ફૂલ બનાવ્યા છે, જુઓ. આ એક વચ્ચેનું ટપકું લીધું, બરાબર છે? હવે આ જે ખૂણામાં ટપકું છે એની સાથે મેં આવી રીતે વળાંકવાળો આમ કરીને પાંદડી બનાવી દીધી. પછી ફરી પાછું આ વચ્ચેના ટપકાથી લઈને આ એક ટપકા સાથે મેં જોડીને વળાંકવાળું બનાવી દીધું, પાંદડી આવી રીતે, આમ આવી રીતે. તો આવી રીતે તમે ટપકાનો ઉપયોગ કરીને સરસ મજાની અલગ અલગ ડિઝાઇન પેટર્ન તમે બનાવી શકો. આ તમને શીખવા મળે એટલા માટે મેં આ તમને દોરી બતાવ્યું છે. તમારે પણ કંઈક નવી બનાવી હોય તો તમે બનાવી શકો, અને આ બનાવી હોય તો પણ ચાલશે, બરાબર છે? અસ્તુ, તો આજે આપણે શું કરશું? પાના નંબર બે અને ત્રણમાં, પાના નંબર બે અને ત્રણમાં ચોપડીની અંદર મેં જે કંઈક શીખવ્યું છે આ તમારે ક્યાંથી જોયું છે એ લખવાનું છે. આ અહીંયા ત્રણ ચિત્રો દોરવાના છે અને બીજું શું, અહીંયા રંગોળી દોરવાના છે. મેં જેવી રીતે કર્યું છે એવી રીતે જ તમે કરશો તો પણ ચાલશે, બરાબર છે? તો આ છે તમારું લેસન. અસ્તુ.